મિત્રો, એકદમ બજારમાં મળે તેવી ક્રિસ્પી સાથે કુરકુરી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આલુ સેવ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. અને મિત્રો, આજે આપણે આલુ સેવમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું, જેનાથી તમારી આલુ સેવનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો એકદમ બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આલુ સેવ બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસિપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલા એકદમ બજાર જેવી આલુ સેવ બનાવવા માટે અહીંયા આપણે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તો મિત્રો, તમારે બટેટાને સારી રીતે બાફી પછી તેની છાલ કાઢી તેને ઠંડા કરી લેવાના છે. અને બટેટા સારી રીતે ઠંડા થાય પછી જ તમારે તેમાંથી આલુ સેવ બનાવવાની છે. તો હવે આપણે આ બટેટાને ખમણવાના છે. તો તેના માટે મિત્રો, આ રીતની જે આદુ ખમણવાની નાના કાણાવાળી ખમણી આવે તેની મદદથી મિત્રો તમારે આ રીતે બટેટાને એકદમ સારી રીતે ખમણી લેવાના છે. તો અહીંયા મિત્રો આપણે બટેટાને સારી રીતે ખમણી લીધા છે. તો હવે આપણે તેમાં બીજી સામગ્રી ઉમેરીએ. તો અહીંયા આપણું આ બટેટાનું છીણ લગભગ 1 કપ જેટલું છે, તો આપણે તેની સામે તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. અને મિત્રો, આપણી આ સેવને એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનાવવા માટે આપણે તેમાં લગભગ 1/2 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. તો મિત્રો, ચોખાનો લોટ ઉમેરવાથી આપણી સેવ એકદમ ક્રિસ્પી બનશે અને તેમાં બિલકુલ તેલ નહીં ભરાય. તો તમે ચોખાનો લોટ જરૂરથી ઉમેરજો. સાથે મિત્રો, આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે આપણી આ સેવને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ. તો તેમાં સૌથી પહેલાં તેમાં 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર, સાથે 1/2 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. અને હવે મિત્રો, તમને જે રીતે પહેલાં કહ્યું એમ કે આપણે આ લોટમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું, જેનાથી આપણી આલુ સેવનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે. તો તે સિક્રેટ સામગ્રી છે મિત્રો, પાણીપુરીનો મસાલો. તો મિત્રો, આ રીતના પેકેટમાં જે પાણીપુરીનો મસાલો મળે છે તેમાંથી તમારે લગભગ 1.5 થી 2 મોટી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરવાનો છે, જેનાથી તમારે આ લોટમાં બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે અને તમારી આલુ સેવનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે. તો હવે મિત્રો, આપણે આ લોટમાં લગભગ 1 થી 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી આપણે આ રીતે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરતા જઈએ અને આલુ સેવ માટેનો લોટ બાંધી લઈએ. તો અહીંયા તમારે આ લોટમાં બિલકુલ પાણી ઉમેરવાનું નથી, આપણે બટેટાને ખમણીને ઉમેર્યા છે, જેના મોઇશ્ચરને લીધે મિત્રો તમારો લોટ બંધાઈ જશે. તો અહીંયા આપણો આલુ સેવ માટેનો લોટ બંધાઈ ગયો છે. અને મિત્રો, તમારે આ રીતનો સોફ્ટ અને સંચામાંથી એકદમ સરળતાથી પાળી શકાય એ રીતનો લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણે આલુ સેવ બનાવવા માટે આ રીતનો સંચો લીધેલો છે. પણ જો તમારી પાસે આ રીતનો સંચો ના હોય તો તમે જે નાની આદુ ખમણવાની ખમણી આવે તેની મદદથી પણ આલુ સેવ બનાવી શકો છો. તો હવે આલુ સેવ બનાવવા માટે આપણી જે આ રીતની નાના કાણાવાળી જાળી આવે છે તેનો ઉપયોગ કરવાનો છે. તો હવે મિત્રો, આપણે તેને એકદમ સારી રીતે બંને બાજુ તેલને લગાવી લઈએ. અને હવે આ જાળીને આપણે સંચાના નીચેના ભાગમાં આ રીતે રાખી દઈએ. અને હવે મિત્રો, આપણે સંચાના વચ્ચેના ભાગમાં એકદમ સારી રીતે મિત્રો આપણે તેની બધી જ બાજુએ તેલને લગાવી લઈએ. અને હવે આપણે તેને એકદમ સારી રીતે બંધ કરી દઈએ. તો આપણે સંચાને સારી રીતે બંધ કરી દીધો છે. તો હવે મિત્રો, આપણે આ જે સંચાનો ઉપરનો ભાગ હોય છે તેમાં પણ આપણે સારી રીતે તેલને લગાવી લેવાનું છે. અને હવે મિત્રો, આપણે બંને હાથને એકદમ સારી રીતે થોડા તેલવાળા કરી લઈએ અને પછી આપણે લોટને પણ આ રીતે બંને હાથની મદદથી થોડી વાર માટે મસળી લઈએ. અને હવે આપણે લોટના આ રીતના 2 ભાગ કરી લઈએ અને પછી 1 ભાગને લઈ આ રીતે બંને હાથની મદદથી મિત્રો આપણે સિલિન્ડર જેવો શેપ આપી દઈએ. અને હવે તેને મશીનમાં આ રીતના મિત્રો આપણે રાખી દઈએ. અને હવે મિત્રો, આપણે મશીનના ઉપરના ભાગને આ રીતે રાખી તેનું ઢાંકણ એકદમ સારી રીતે બંધ કરી દઈએ. તો આપણે મશીનને સારી રીતે બંધ કરી દીધું છે. તો હવે મિત્રો, આપણે આલુ સેવ બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી મિત્રો સંચાને આ રીતે અંદરથી બહારની બાજુએ ક્લોકવાઇઝ ફેરવતા જઈને મિત્રો આપણે સેવને પાળી લઈએ. અને પછી સેવ આ રીતની તેલમાં એડ થઈ જાય પછી તમારે સંચાને આ રીતે રિવર્સમાં ફેરવી લેવાનું, જેથી સેવ પડવાની બંધ થઈ જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને આ સેવમાં જે બબલ્સ આવે છે તે ઓછા થઈ જાય અને આપણી સેવ નીચેની બાજુથી થોડી એવી શેડ થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈએ. અને આપણી સેવ નીચેની સાઈડથી થોડી શેડ થઈ જાય પછી આ રીતે જારાની મદદથી તેની સાઈડને ચેન્જ કરી લઈએ. અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આ સેવને બંને બાજુ સારી રીતે તળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં આપણી સેવ સારી રીતે તળાઈ ગઈ છે. તો આપણે તેને ગોલ્ડન બ્રાઉન નથી કરવાની. તો હવે સેવને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીની સેવને પણ બનાવી લઈએ. તો મિત્રો, આપણે આ જ રીતે બાકીની સેવને પણ તળી લીધી છે. તો હવે મિત્રો, આ સેવનો તમને અવાજ પણ સંભળાવીએ. તો મિત્રો, આ સેવના ક્રિસ્પી અવાજ પરથી તમને ખ્યાલ આવતો હશે કે આપણી સેવ એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની છે. તો મિત્રો, તમે પણ આલુ સેવની રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી.
અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, સાથે મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી આવી જ બીજી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. અને મિત્રો તમને આ એકદમ બજાર જેવી આલુ સેવની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.